થી ડૂબી ગયું હશે. આવીને જુએ છે તો બ્રજમે તો ઓર આનંદ બળ ગયો. રોજ યશોદા મૈયા લાલા કો દુગ્ધપાન કરાતી. ગૈયા મૈયા દેખે સોચે કે મોકુ કબ એસો અવસર પ્રાપ્ત હોય. આ ઠાકોરજી વાકો બછડા બન કે વાગે મનોરથ પૂર્ણ કર રહે. ગોપીજન સોચતી કે યે યશોદા કે તો કેસે ભાગ હૈ, હમકુ એસો લાભ કબ મિલે. આજ પ્રભુ વાકે બાલક બન કે વાકે ઘર પધારે ઓર વાકે મનોરથ સિદ્ધ કર રહે. ઓર આનંદ બઢ ગયો. બોલા બ્રહ્માજી વિચારવા લાગ્યા કે આ બધા તો અહીંયા ક્યાંથી, મેં તો ઉપર એમને મોહ નિંદ્રામાં સૂતેલા છે, ક્યાંક પાછળથી નીકળી તો નથી ગયા કે શું વાત છે. પાછા ઉપર જોવા માટે ગયા તો ત્યાં તો બધા એમને એમ સૂતેલા, પાછા નીચે આવ્યા તો એ જ બધા સ્વરૂપ. એ ચક્કર ક્યાં હે? હવે એમને આત્મજ્ઞાન થયું અને આત્મજ્ઞાન થયું ને હવે પ્રભુની શરણમાં આવ્યા, ક્ષમા માંગી અને સ્તુતિ કરી. નો મેડ્યતે પ્રવપુષે તડિરંબરાય ગુંજાવદંસ પરિપૃચ્છલ સંમુખાય વન્યસ્ત્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગુજાય. બડી સુંદર એ બ્રહ્માજીને સ્તુતિ કરી. હે પ્રભુ, હું આપની શરણમાં છું, આપ અનંત આદિ પુરુષ પરમાત્મા છો, અને મારા જેવા મોટા મોટા માયાવી જીવ પણ આપની માયાના ચક્રમાં આવીને આપની લીલાને સમજી નથી શકતા, પરંતુ પ્રભુ આપે પોતાના ઐશ્વર્યનું દર્શન કરાવીને મારા અભિમાનને નષ્ટ કર્યો. હે પ્રભુ, મેં હું હી ક્યાં આપકે સામને, આગ કે સામને ચિંગારી કી ક્યાં ગિનતી હો સકતી હૈ, પરંતુ પ્રભુ આ માયામાં આવીને હું આપની લીલા સમજી ન શક્યો. હે પ્રભુ, હું એક વાત જાણી ગયો કે જો લોગ જ્ઞાન કે લીએ પ્રયત્ન ન કરકે અપને સ્થાન મેં સ્થિર રહેકર કેવલ સત્સંગ કરતે હૈ, और आपके प्रेमी संत जो आपकी लीला कथा का गान करते रहते हैं, उनका आश्रय करते हैं, और जो भक्त आपकी जीव कथा को ही जीवन बना लेते हैं, उस कथा के बिना रह नहीं सकते, ऐसे भक्तों के अलावा आप पर त्रिलोक पे और कोई विजय प्राप्त नहीं कर सकता. बहु सुंदर आकी आ ब्रह्मा जी ने स्तुति. आ एक श्लोक बहु मने विशेष गमे કે જે જ્ઞાન આદિનું ઉપર પાછળ ન ભાગીને કેવલ ઘરમાં રહીને સત્સંગ કરે, ગુરુનો આશ્રય લે અને એ સત્સંગને જ પોતાનું જીવન બનાવી લે, એવા ભક્તોના પ્રભુ આપ આધીન થઈ જાઓ છો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આશ્ચર્ય ભાવ સાથે બ્રહ્માજી કહેવા લાગ્યા, અહો યે બ્રજવાસી પરમ સૌભાગ્યશાલી હૈ, કારણ કે પરત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણ આ ગ્વાલ બાલ બ્રજવાસીઓના મિત્ર છે. વસ્તુતઃ જગતમાં જેને ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરી લીધું છે એ જ ધન્ય છે. બ્રહ્માજીના મોહને દૂર કર્યો. फिर एक दिन के बाद सुखदेव जी कह रहे हैं, राजन लाला यशोदा मैया के पास आए और आके कहवे लगे कि मैया मैं तो गाय चरावे जाऊंगो. मैया कहवे लगी, अरे अपने घर में और दूसरे कछु कमी है का, तू क्यों जाएगो चरावे के लिए, बहुत है चरावे वाले, तेरे मन में जावे की जरूरत नहीं है. नहीं मैया, मेरी इच्छा है, मैं गाय को चरावे जाऊंगो. જીત કરવે લાગે, જીત બાલ હટ તો પ્રસિદ્ધ છે, રડવા લાગે. અરે ઠીક હે, તું રો મત, ઠીક હે, તું કુ જો એવો કર, તેરી ઈચ્છા હોય. બાબા કો બુલાયો, બાત કહી ઓર ફિર સુંદર દિન નિકાલો. અષ્ટમી કો દિન આજ ભી અપને પુષ્ટિ પરંપરા મેં વહ ગોપાષ્ટમી કો બડે સુંદર ભાવ કે સાથ
ठाकुर जी को मनोरथ हुए, उत्सव उपन मनावे। और वह अष्टमी तिथि के दिन ठाकुर जी हाथ में लखोटी बंसी धारण कर दाऊ दादा के संग, यूं दाऊ दादा के कंधा में हाथ और दाऊ दादा को काना पे जुओ दर्शन करो आलीला। प्रभु नो हाथ दाऊ ऊपर कंधा ऊपर, अने दाऊ नो हाथ आम कन्हैया ऊपर, अने एक हाथ थी ठाकुर जी वणू अने बीजा हाथ थी दाऊ दादा एमा स्वर भरे छे। अने आम सुर भरे ने हवे वेणु नाद करता करता नानी मोटी बद्धी गायो प्रभु नी पाछड़ पाछड़ द्वाल बालो ना साथे ठाकुर जी गौचारण करवा माटे वन मा पधारे छे। आगे गाय पाछे प्रभु गायन के संग ध्यावे गायन में सजू पावे गायन की खूब अंग प्रभु की बड़ी प्रिय है। गायन के संग ध्यावे गायन में सच पावे गायन की खूर रज अंग लपटावे। हजारों के हजारों गायन को टेरते भय हिया 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 हम चरावता चरावता वनमा ली जाए अने वनमा जाए दूर दूर गाय जाए तो पछी ने नाम ले ले ने बोलावे। बाल बाल साथे खेल करे क्रीड़ा करे आनंद करे तो दूर दूर वे आ जाए वन में दूर दूर गाय चराए गए। अब यहाँ पे ब्रजांगना आए गोपी जन व्याकुल हो गई कि अब ठाकुर गए अब वापिस कब आएंगे कब उनके श्याम सुंदर के दर्शन होंगे। अब प्रभु के आवनी की प्रतीक्षा कर रहे हैं कि प्रभु सुबह से गए दोपहर हो गई कब वापिस आएंगे कब वापिस आएंगे। और अब तो यशोदा भी सोचने लगे लाला भी गयो कब से आज प्रथम दिन है पहली बार गैया चराए में गयो। अरे वाको भूख लगे वाको प्यास लगे का मालूम ये दाऊद आपको ध्यान रखेगा सखाइन वाको ध्यान रखेंगे कि नहीं। मैया को मन व्याकुल भयो ऐसी चित्त ठाकुर जी में लग गई कि का कर रहे होएंगे सु करता हसे कि इन्हें खादू हसे के नहीं। માનું મન એવું વ્યાકુલ હવે રહી ન શકે એવું કર્યું એમ તો બધું મોકલાવી દીધું તું દાઉ દાદાને કીધું તું દેખ દાઉ તું બડો હોય દાદા હે તેરે તેરે છોટે ભૈયા કો તેરે ધ્યાન રાખવે કો પણ તોય માનું મન માને નહીં એ કોઈના ઉપર ભરોસો ન રાખે। હવે એ મૈયાએ શું કર્યું સરસ મજાની થોડી ખીર સિદ્ધ કરી દીધી બાબા બારે બેઠા હતા ઓ બાબા અહીંયા આવ્યો बेटे बेटे बतिया रहे हो चलो मेरा थोड़ा काम करो ये लो खीर को ये बटेरा ये लेके जाओ वन में वो भूखो बैठो होएगा तो बाकू देख खवाए दीजो वो बाट देख रहे होगा कहीं मैया मेरे लिए कछु भेजे। अरे क्यों चिंता कर रही है सब है तो सही। अरे नहीं तू आप नहीं समझो आप मैं कहूं वो करो ना
હું કહું ઈ કરો, તમે જાઓ ને જલ્દી જલ્દી. હવે ખીર એમને ભરીને આપી દીધી ને બાબા તો ગયા. વનમાં ઠાકોરજીને આરોગાવા માટે પણ અહીંયા મનવાનું મન એટલું વ્યાકુળ એટલું વ્યાકુળ. પછી વિચારવા લાગ્યા, બાબાને મેં આપી તો દીધું પણ એક તો એ ઘરડા થઈ ગયા, ઉમર થઈ ગઈ, વાત વાતમાં ભૂલી જાય ને, પાછું રસ્તામાં કોઈક મળી ગયું તો વાતચીત કરવા બેસી જશે તો પછી ત્યાં પહોંચશે નહીં ને ઓલો ભૂખ્યો મારો લાલો બેઠો હશે. ચિંતા ચિંતન કરવા લાગ્યા કે હવે શું કરું હવે શું કરું. તો સુંદર માઠ હતા અને ગ્વાલને બોલાવીને એટલે એ માડપુર લેજા વન મેં લાલાકુલ ખવાઈ દીજો, બાપુ ભૂખ લગી હોય. હવે ગ્વાલને માઠ આપી દીધું. હવે ગ્વાલ માઠ લઈને જાય છે વનમાં, પણ માકો મન કેસો વ્યાકુલ વ્યાકુલ. વિચાર વે લગ્યો કે વો છોરા કો મેને દે તો દિયો, લેકિન વો તો છોરા કઈ ભૂખ લગી તો ખુદી ખા ગયો તો, તો મેરો લાલા કાના તો ભૂખો રહી જાય ગો મેરો કનવા. અબ દૂસરી એક તીસરી ગોપી કો બુલાયો ઓર ગોપી કો બુલા કે સુંદર સિરાસિત કિયો ઓર કુલ્લડ મે દે દિયો, લે ગોપી કાના કો કનવા કો ખવાઈ દીજો. હવે સીરો મોકલાયો, મોકલાવી દીધો તો પણ આમના અંદર તો ચિંતન ચાલતું રહે, અરે ક્યાંક ભૂખ્યો હશે, આ ગોપી પહોંચી હશે કે નહીં, કોઈક પાછી એની બહેનપણી સહેલી મળી જશે તો ત્યાંની ત્યાં અહીંની ત્યાં વાતચીતમાં એ મશગુલ થઈ જશે તો ઓલો ભૂખ્યો રહી જશે. એમ કરું રેવા દો બધાનો, હું જ ફટાફટ જઉં. અને હવે ફટાફટ દહીં ભાત સિદ્ધ કર્યું અને કુલ્લડમાં લઈને સીધા વનમાં, અને વનમાં જઈને જોયું તો બાબા ઊભા છે, દ્વાલ ઊભો છે, ગોપીઓ ઊભી છે અને ઠાકોરજી શિલા ઉપર બિરાજીને રડી રહ્યા છે, અરે મૈયા મૈયા મૈયા. જેવો યશોદાનો ભાવ કે આ મારી વાટ જોતો હશે. પણ ભગવાન તો કહે છે યે યથામામ પ્રપદ્યંતે, જે જીવ મને જે રીતે ભજે છે હું પણ એનું એ રીતે ભજન કરું છું. અને ભગવાન પણ એ રીતે આંખોમાંથી અશ્રુપાત કરી રહ્યા છે, મૈયાની પ્રતીક્ષા કરી રહ્યા છે. કારણ કે યશોદાજીનો એવો ભાવ, એવી આતુરતા, એટલે તો કહ્યું ને કે યે ભઈ પુષ્ટિ માર્ગ અત્યંત આતુરતા કો માર્ગ હૈ, યે માર્ગ હાંસી ઠીઠી કો નહીં હૈ, અત્યંત તાપ કો માર્ગ હૈ, અત્યંત આતુરતા કો માર્ગ હૈ. એ તાપ આતુરતા જીવની અંદર આવે ત્યારે પછી ભક્ત ભગવાન પણ ભક્ત સાથે બંધાઈ જાય છે, એના અનુરૂપ લીલા કરે છે. આજે આપણે સેવા કરીએ છીએ પણ આતુરતા ક્યાં રહી? બે કલાકમાં તો સેવા કરી નાખી. હજી તો ઠાકોરજીને ઘંટાનાદ કરાવ્યા, મંગળા કરાવ્યા, મંગલ ભોગ કે જે એવું કઈ કોઈ એક સાથે બધા ભોગ ધરાવી દઈએ પછી જવાનું હોય ને, પછી આ કામ ને આ કામ ને ઘરનું કામ ને, 2-2.5 કલાકમાં તો બધી સેવા પૂરી કરી નાખે. ભાઈશ આજનો ક્રમ પૂરો, હવે કાલે લે. સોચો આવી આપણી સ્થિતિ છે વૈષ્ણવો. હા અહીંયા તો તમે વિચારો, ગુસાઈજી જ્યારે શ્રીનાથજીના સેવા કરીને પછી ગોકુલ પધારતા ના, એવો વિરહ ગુસાઈજીને થતો કે હવે પાછા શ્રીજીને સન્મુખ ક્યારે આવીશ, દર્શન ક્યારે થઈશ. કારણ કે અહીંયા પાછા સેવાનો ક્રમ પહોંચીને પાછા ગોકુલ ઘોડા ઉપર પધારે, એટલો હૃદયમાં તાપ, પછી પાછા વળીને જુએ નહીં. કારણ કે ગુસાઈજી જાણે છે કે મારા આંખના નેત્રના અશ્રુ જો શ્રીજી જોઈ જશે તો એનાથી પણ એ વિરહ એમનાથી સહન નહીં થાય. એસી પ્રીત કબહું ન દેખી, ક્યાં ભગવદીય કહે રહે હૈ કે આજે શ્રી વિઠ્ઠલ ઓર જો શ્રીનાથજી કી જો અરસ પરસ કી જો પ્રીતિ હૈ, એસો પ્રેમ એસો ભાવ તો કહીં દેખ્યો નહીં. અને આમ ગુસાઈજી પધારે ને અહીંયા શ્રીનાથજીનું મોડું આમ નહીં તો એવું મલકાતું હોય, પરંતુ ગુસાઈજી પાછા પધારી જાય પાછા શ્રીનાથજી એકદમ મુરઝાઈ જાય. વાપિસ વિઠ્ઠલ કબ આવે કબ આવે. ભોગ શૃંગાર મૈયા યશોદા મોહે શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. તો આતુરતા ચાહીએ વૈષ્ણવ સેવામાં. આજની આ સેવા થઈ, હવે પાછા કાલે ઠેઠ મંગલા થશે, હવે આખો દિવસ દર્શન વગર વયો જશે. વિચાર કરો વૈષ્ણવો, શું આવી સ્થિતિ આપણી બની છે? ક્યાં આપણે આ માર્ગમાં જે આપણા આચાર્યો બતાવે છે ને, ક્યાં આપણે ઉપર ઉપર? હજી તો અહીંયા તો માહી પડ્યા તે મહાસુખ માણે, દેખ નારા દાજે જોને, તીરે ઉભા જુએ તમાશો તે નવ કોડી પામે જોને.
वो तो जो माही पड़े जो अंदर जाए ये महासुख माने छे। आप श्री महाप्रभु जी कृपा करीने केवो सुंदर आ पुष्टि मार्ग आनंद नो मार्ग आपने आपी दीधो। दसमी प्रेम लक्षण आ भक्ति नु दान श्री महाप्रभु जी आपने कर्यो। पण आ जीव अविद्या मा माया मा घेरायेलो ठीक एनाथी विपरीत चाले छे। आतुरता होनी चाहिए, जंखना होवी चाहिए। अने मैया त्यां पहुंची ने पछी मैयाए पोताना खोड़ा मा लाला ने बेसाड्यो। अरे लाला मैं आ गई तू रो मत। अने पछी पोताना हाथ थी दही भात आरोगा यशोदा मैया अपनी गोद में बिठा के दही भात आरोगा रही है। सोचो वैष्णव कैसो सुंदर वो दर्शन, कैसे यशोदा के भाग्य। और यही तो है कुनवारा। अपन ठाकुर जी को कुनवारा धरा में आचार्य बालक के सानिध्य में यह कुनवारा भोग प्रभु को अंगीकार हो। आज तो भाव छे कुनवारा नो गौचारण करता करता अनेक विविध प्रकारना श्री महाप्रभु जी तो सुबोधनी जी अंतर्गत आज्ञा करे छे के आ गौचारण लीला मा प्रभु 10 प्रकारना रसोनु दान भक्तों ने कर्या छे। कारण के ए गौचारण लीला समय क्यारेक मयूर नी अवाज काढ़े, क्यारेक अलग अलग क्रौंच पक्षी नी अवाज काढ़े, क्यारेक चक्रवात नी अवाज काढ़े। अने ई एक एक पक्षी साथे एक एक रसनु दान नु वर्णन श्री आचार्य जी सुबोधनी मा कर्यु छे। रोज नो आपनो नियम गौचारण नो। और ये गोपियां फिर बाट देके बैठे कब प्रभु पधारे, कब प्रभु पधारे। अब तो प्रभु भी उनको ताप जान गए और अब तो जोर जोर से पुकार लगाते भय, वो गोपियन को सांत्वना देते भय। जो जो गोरी हिया श्यामा हिया एटले जेटली गौर वर्णनी गोपियो छे इमने संकेत में आप कही रहा छे कि अरे गौरी हिया तुम मेरे हृदय में हो और मैं तुम्हारे हृदय में हूं। जितनी भी श्याम वर्ण की गोपी है क्योंकि दाऊ दादा साथ में है, यानी ये संकेत में श्यामा हिया कि तुम मेरे हृदय में मैं तुम्हारे हृदय में, इन्हें सांत्वना आपे छे। अने हवे पाछो ए गायो थी घेरायेला अंगराग लगावेली ने जारे आम आवता होय अने गोपीजनो वाट जोता होय ने आम धूड़ ने धूड़ आकाश में जई रही छे, हजारों के हजारों गाय एनी गौरज ने ए धूल प्रभुना एक एक अंग पर लागेली। एक तो इतने सुंदर स्वरूप और गौरज उनके श्रीअंग में लगी भाई, उनके का स्वरूप को उनके का सुंदरता को वर्णन कर सके ये जीवा। अने हवे ओला गाय ना गड़ा मा वागेला घंट ई संभळाय ने हवे मोहन मारो आवे छे। जुओ मंगल घंट संभळाय, હવે ઈ ક્યાં મંગલ ઘંટ સંભળાય ને હવે પ્રભુ પધારી રહ્યા છે। અને એટલી આ તો આમ ગોપીઓ બધી આપસમાં ઘેરાયેલી ને ખુસુર ખુસુર કરે આમ એકબીજા સાથે, કેવા લાગતા હશે, કેવા દર્શન થશે, આપસમાં એવી વાતચીત કરે, પ્રભુના સૌંદર્યનું આપસમાં વર્ણન કરે, ચર્ચા કરે। અને હવે જ્યાં ઠાકોરજીના દર્શન થવા લાગ્યા એ ગોપીઓને, તો પછી શાંત ભાવથી પ્રભુના દર્શન કરવા લાગી। જેમ ગોપીજનોના નેત્ર એ ભ્રમર છે અને પ્રભુ એ રસ છે, અને એ અલૌકિક રસનું આ ગોપીઓના ભ્રમરરૂપી નેત્ર એનું આસ્વાદન કરી રહ્યા છે। શ્રી મહાપ્રભુજી આજે આવનીનું જે આજે વર્ણન સુખદેવજીએ કર્યું છે ને એની ઉપર બહુ સુંદર સુબોધની છે મહાપ્રભુજી લખે છે કે જુઓ જ્યાર સુધી ઠાકોરજીના દર્શન નતા કરતા ત્યાર સુધી તો ગોપીઓ આપસમાં વાતચીત કરતી હતી, અને હવે જ્યારે દર્શન થવા લાગ્યા તો એકદમ શાંત થઈ ગઈ। શ્રી મહાપ્રભુજી કહે કે જેમ ભ્રમર હોય એ ભ્રમર રસયુક્ત પુષ્પની ઉપર જાય, ગું 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 ગું, પીઉં કે નહીં, પીઉં કે નહીં, પીઉં કે નહીં, ઓર જૈસે હી ફિર કમલ પે આકર બેઠ જાય તો ફિર બિલકુલ શાંત હો જાય। તો વહી પ્રકાર સે યે ગોપીયન કે જો નેત્ર હે વો ભ્રમર રૂપી નેત્ર સે ઠાકુરજી કે જબ આવની કે દર્શન કી પ્રતીક્ષા કર રહે હૈ તો આપસ મે એસી બાતચીત હો રહી હૈ, લેકિન હવે જ્યાં પ્રભુના દર્શન થયા તો બસ શાંત ભાવથી એ કૃષ્ણ રસનું પાન કરી રહી છે। અને પછી યશોદા મૈયા ઠાકોરજીને આરતી કરે છે, માલાજી ધરાવી
આજે પણ આજે ઉત્થાપનમાં આપણે ઉત્થાપન ભોગ વનમાંથી જ્યારે પ્રભુ પધારતા હોય ને તો ભીલનીઓ ભગવાનને ફલ ધરાવે છે, એટલે ઉત્થાપનમાં હંમેશા ઠાકોરજીને ફલ જ આવે, કે ભીલનીઓ કે ભાવશે હે વનમે. અને પછી સંધ્યા આરતીનો સમય, તો આ સુંદર ગૌચારણ લીલાના માધ્યમથી ગ્વાલ બાલોના અંદર પ્રભુએ 10 પ્રકારના રસોનો અનુભવ કરાવ્યો. અને એ જ વન ગૌચારણ લીલા અંતર્ગત ધેનુકાસુરના આ ભાગવતના આસક્તિના પ્રકરણમાં ધેનુકાસુરના વધની કથા આવે છે. એ ધેનુકાસુર તાળવનમાં રહેતો અને એ મીઠા ફળને ખાવા ન દેતો બીજા કોઈને, અને દાઉ દાદા પાસે એ ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો. ધેનુકાસુર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે આ ધેનુકાસુર એટલે શું, તો કે દેહાધ્યાસ. અહીંયા આગળના આ જે વૃંદાવન લીલાના જે પ્રસંગો છે એમાં પંચ અધ્યાસની વાત શ્રી મહાપ્રભુજીએ કરી છે. દેહાધ્યાસ, દેહમાં રહેલી આસક્તિ, અને દેહમાં રહેલી આસક્તિના લીધે મનુષ્ય અને પશુના વ્યવહાર એક જેવા હોય છે. ગહન આ બધા વિષયો, ચિંતનના આ બધા વિષયો છે. ધેનુકાસુર એ દેહાધ્યાસનું સ્વરૂપ છે. દાઉ દાદા પાસે એનો ઉદ્ધાર કરાવ્યો. અને પછી જ્યારે પાછા નંદ ભવનમાં ઘરે આવ્યા ને પછી મૈયા કેસો લાલા તું કો આનંદ આવ્યો? મૈયા મેં તો બડો થક ગયો. ક્યો થક ગયો? કે સબ સબરી ગાય દૂર 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 ચલી ગઈ, ઓર બા ઉનકો ટેરવે કે લિયે મુકો કિતની બંસી બજાની પડી. ક્યું તેરે યે સબ સખા? અરે કછુ સખા ઇનને નહીં કિયો. મૈયા સખા ઇનકો કહેવે લગે, ક્યો ભૈયા તુમને કનૈયા કો ધ્યાન નહીં રખો? નહીં મૈયા હમને તો બહોત ધ્યાન રખો. કે કાં એટલી દૂર દૂર બધી વહી ગઈ હતી, કેટલી મારે ફૂંક મારવી પડી, કેટલી વાંસળી મારે વગાડવી પડી. કે દાઉ ને ભી તેરો ધ્યાન નહીં રખો? અરે મૈયા દાઉ કી તો બાત રહેવે દો તુમ, ક્યો મત છેડો વો બાત કોઈ મત છેડો. અરે બોલ તો સહી, કા ભયો દાઉ ને કા કિયો? અરે મૈયા દાઉ કી તો મેં કા બાત બતાઉં? હમ વહાં પે વન ગૌચારણ કર રહે થે, વન મેં ઘૂમ રહે થે, ઓર વાહ સમય તો દાઉ ને તો એસી કરી કહેવે જૈસી નહીં. અરે કહે તો સહી પર કા બાત હૈ? અરે મૈયા વહાં પે ગૌચારણ કર રહે થે, વન વિહાર કર રહે થે, વાસ મેં બિચારો એક સીધો સાધો દુબલો પતલો ગધા વહાં પે સે જા રહો થો, ઓર યે દાઉ દાદા ને તો ગધા કો માર દી, ગધડાન મારી નાખો. દાઉ દાદા બહુ આશ્ચર્યમાં આવી ગયા કે હવે આ ઈ બગલા ને મારે તો બકાસુર વત્સ ને મારે.